ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ તેમજ કચ્છી ભાનુશાલી દેશ મહાજન અને નલિયા ભાનુશાલી મહાજન એવમ હરિઓમ પરિવારના સાથ સહકાર સહયોગથી ભાનુશાલી નલિયા બોર્ડિંગ મધ્યે કોરોના વૈશ્વિક મહામારીને લીધે સરહદી વિસ્તારના ગામડાઓના જ્ઞાતિ બંધુજનો માટે આઇસ્યુલેટર સેન્ટરનું ઉદ્ઘાટન દેશ મહાજનના પ્રમુખ શ્રી દામજીભાઈ જોઈસરના અધ્યક્ષસ્થાને દીપ પ્રાગટ્ય ઓધવનના માહિંગડા જારતીથી શુભારંભ કરવામાં આવ્યો, જેમાં ટ્રસ્ટીગણ વસંતભાઈ ચાંદ્રા અને હરેશભાઈ ભકડ ગાંધીધામવાળા તેમજ સામાજિક અગ્રગણી કાર્યક્રમો તેમજ હાજર રહ્યા હતા. સલાહકાર સમિતિ નાનજીભાઈ તેમજ મહામંત્રી શ્રી પરેશભાઈ જોઈસર અને ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ માવ તથા દિનેશભાઈ ચાંદ્રા અને કાનજીભાઈ નંદા શિવજીભાઈ નંદા સાથે મંત્રી શ્રી મહેશભાઈ નારણજી માધવજીભાઈ ખીચડા તેમજ ખજાનચી શ્રી રામજીભાઈ દામાએ સંકલનથી સેવા ફરજ જવાબદારી નિભાવી સમય અનુકૂળ સ્થાનિકે કોવિડ ગાઈડલાઇનનું મુજબ સામાજિક સંસ્થા દાતાશ્રીઓના સહયોગથી વ્યવસ્થા ગોઠવી જરૂરત લાભાર્થીઓને ડોક્ટરની સલાહ મુજબ સારવાર માટે મિની હોસ્પિટલનો લાભ લઈ સહકાર આપવા નમ્ર વિનંતી કરવામાં આવી. નલિયા ભાનુશાલી મહાજનના ઉપપ્રમુખ શ્રી જગદીશ આસરિયાએ મગે તેમજ રમેશ મંજી જેઠાલાલ ભદ્રા નેણસિંહ જાની પ્રવીણભાઈ ચાંદ્રા પ્રભુભાઈ વીરજીભાઈ વિશાલભાઈ મુકેશ ગજરા સ્થાનિકોએ જવાબદારી સંભાળી હતી. ડોક્ટર ટીમ તરીકે ધુલેરા સાહેબ ગોપાલ સાહેબ ભૂમિકાબેન સેવાનો લાભ આપશે. સ્થાનિકમાં જવાબદારી દિનેશ ચાંદ્રા અને ગોવિંદભાઈ માવનું સંપર્ક કરવા જ્ઞાતિજનોએ જણાવવામાં આવે છે કે કારોબારી સમિતિના શ્રી અરવિંદભાઈ દામા બુધિયાભાઈ ભદ્રા રામજીભાઈ ગજરાએ સાથ સહકારથી ભાનુ સમાજના કાર્યોમાં યોગદાન આપવા બદલ શુભ સંદેશો પાઠવ્યો. દેશ મહાજનના અધ્યક્ષસ્થાને ઉદ્બોધન આપતા દામજીભાઈ ભાનુશાલી વર્તમાન સમયમાં કોરોના મહામારીથી સાવધાની સાવચેતી રાખી સલામતી રહી ભાનુશાલી મહાજનના કાર્યો કરી અને એ સૌ જ્ઞાતિજનોને સુરક્ષિત રહેવા જણાવ્યું. જો કોઈ જ્ઞાતિજનની તબિયત બગડે તો ભાનુ સમાજના આઇસ્યુલેટર સેન્ટરનો નજીકના સ્થળે ભુજ ગાંધીધામ નલિયામાં સંપર્ક કરી સલાહ માર્ગદર્શન પ્રમાણે એકબીજાના સાથ સહકારથી સંપીને મહારાજની પ્રેરણાથી કાર્ય કરવા વિનંતી કરી. નાના મોટા સૌ દાતાઓને અભિનંદન પાઠવ્યા તેમજ સ્થાનિકે સરસ વ્યવસ્થા દેશ મહાજનના કાર્યકરોએ નલિયા મધ્યે સંભાળી હતી. ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો. રમેશભાઈ ભાનુશાલી, સ્પીડ ન્યૂઝ 17, નલિયા, કચ્છ. સેવા સમાજ ટ્રસ્ટ મુંબઈ, દેશ મહાજન તથા હરિઓમ પરિવાર અને નલિયા મહાજનના સહયોગથી નલિયા મધ્યે ભાનુશાલી બોર્ડિંગની અંદર જ્ઞાતિબંધુઓ માટે આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટર પ્રમુખ દામજીભાઈ, ઉપપ્રમુખ કાનજીભાઈ, ગોવિંદભાઈ, પરેશભાઈ ભાનુશાલી, દિનેશભાઈ ચાંદ્રાની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી અને શરૂ કરવામાં આવ્યું છે. આઇસોલેશન સેન્ટરમાં ડૉક્ટર ગોપાલભાઈ ભાનુશાલી સાહેબ તથા ડૉક્ટર ભૂમિકાબેન નંદા અને નર્સિંગ સ્ટાફમાં વિશાલ મંગે હાજરી આપશે તેમજ ફરજ બજાવશે. કોઈ પણ જાતના કોરોનાને લગતા સામાન્ય લક્ષણ દેખાય તો ડર્યા વગર આ આઇસોલેશન સેન્ટરમાં જાણ કરવી તથા તેની મુલાકાત લેવી. આપણે સૌ સાથે મળી અને કોરોના મહામારી સામે લડીશું. કોઈ પણ બસ આ કપરા કાળમાં અમારી કચ્છી ભાનુશાલી જ્ઞાતિ દ્વારા આ જ્ઞાતિના ઉત્કર્ષ માટે અને જ્ઞાતિના મહામારીમાંથી બચાવવા માટે અમારી હેડાસ મહારાજની પ્રેરણાથી અમે સૌ એમાં પછી અમારી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ મુંબઈ હોય કે સમગ્ર મહાજનો હોય, દેશ મહાજન હોય, નલિયા મહાજન હોય કે અમારા તમામ અમારા આગેવાનો આ મહામારી સામે લડવા માટે ઝઝૂમી રહ્યા છે અને આ મહામારીનો સામનો કરવા માટે અમે ગાંધીધામમાં પણ ગાંધીધામ ભાનુશાલી મહાજન આધારિત સંચાલિત અમે કોરોના સેન્ટર ચાલુ કર્યો છે, જેનો પણ ઘણો જ્ઞાતિજનોએ લાભ લઈ રહ્યા છે. ભુજની અંદર મધ્યસ્થ ભુજમાં પણ ભુજની આજુબાજુના વિસ્તારના તથા તમામ અમારા કચ્છી ભાનુશાલી ભાઈઓ ઈ કોરોના સેન્ટરનો એક હોસ્પિટલ તરીકે અમે એને ડેવલપ કરી રહ્યા છીએ, એનો પણ લાભ લઈ રહ્યા છીએ. આ મહામારી સામે લડવા માટે આ છેવાડાના વિસ્તારમાં અમે નલિયા મધ્યે પણ આ જે
સેવા સમાજ અને દેશ ભાજનના સંયોગથી અને નલિયા ભાજનના સંયોગથી અમે આજે આ કોરોના સેન્ટર ચાલુ કરી રહ્યા છે। તમામ અમારા ભાનુશાલી જ્ઞાતિના આગેવાનો એની અંદર સેવા આપી રહ્યા છે। હું દરેક જ્ઞાતિજનને વિનંતી કરું છું કે આપણને કોરોનાની કોઈ પણ સંક્રમિત લાગે તો આપ જરૂર ત્યાં આપણે નલિયા સેન્ટરમાં એને પહોંચાડશો। એને ઘરની જેવી જ ટ્રીટમેન્ટ, એક મિની હોસ્પિટલ જેવી ટ્રીટમેન્ટ અમે અહીંયા ચાલુ કરી રહ્યા છીએ। તો સર્વેને હું મારી વિનંતી કરું છું અને સર્વેને હું અપીલ પણ કરું છું કે આપણને જરા પણ જો ડાઉટ લાગે તો આપ અહીંયા જરૂર પધારશો એવી મારી અપીલ છે। જય ઉધરામ, જય વાલરામ।